नमस्कार दर्शक मित्रों, फरी आपणे आवी गया छे अटोदरा चोकड़ी पर, दांडी हेरिटेज हाईवे पर। ते आवेलू छे कृष्णा रेसिडेंसी सोसायटी, जे कृष्णा डेवलपरे डेवलप करेलू छे। चालो आपणे अंदर जईने एक्सप्लोर करीए के शुं शुं आपे छे। સોસાયટીની અંદર એન્ટ્રી કરતા તમને ભવ્ય અને લક્ઝરિયસ ગેટ મળે છે। આ છે આપણું 1840 નું સેમ્પલ રૂ હાઉસ, તમે જોઈ શકો છો। આ છે વોશ એરિયા અને પાર્કિંગ બી કરી શકો છો। અહીંયા દાદર આપેલા છે ઉપર જવા માટે, ટેરેસ પર જવા માટે। चलो आपणे हाउस में एंट्री करिए। हॉल नी अंदर एंट्री करता तमने एक भव्य हॉल मळे छे। तमे जोई शको छो सोफा मूकेला छे हॉल नी अंदर, तो भी चारे तरफ घणी जग्या रही छे। आरते टीवी यूनिट बनावी शको छो, आरते ड्रोवर मूकी शकीए छे आपणे। હોલ ની અંદર એક વિન્ડો આપેલી છે। ઓકે, આ છે આપણું કિચન, જે ઊભું રસોડું આપેલું છે તમે જોઈ શકો છો। આ વોશ એરિયા આપેલો છે, કિચનમાં બે બે વિન્ડો આપેલી છે। કિચનની ઉપર આ માળીઓ આપેલું છે એલ સાઇઝનું, જેથી સારો એવો સામાન તમારો રહી શકે છે। કિચનમાં તમે જોઈ શકો છો કે ડબલ ડોરનું ફ્રીજ મૂકેલું છે, તો બી ડાઇનિંગ એરિયા માટે ઘણી જગ્યા વધે છે। ચારે તરફ તમને ખુલ્લું ખુલ્લું લાગશે, જે આ પ્રોજેક્ટની વિશેષતા છે। આ છે આપણો કોમન વોશ એરિયા, જેમાં બાથરૂમ અને ટોયલેટ બંને અટેચ છે। ઇન્ડિયન ટોયલેટ આપેલું છે અંદર। આ છે આપણું ગેન્ડી, આ છે આપણો કોમન વોશ એરિયા, અહીંયા તમે ગેન્ડી બી રાખી શકો છો। બાથરૂમની ઉપર બી મોટું માળિયું આપેલું છે, જેથી વધારાનો સામાન રહી શકે છે આપણો। ચાલો આપણે માસ્ટર બેડરૂમ જોઈએ। આ છે આપણો માસ્ટર બેડરૂમ, માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો 1840 રૂ હાઉસ છે, તો બી ઘણી મોટું આપેલું છે। બેડ મૂકેલો છે, તો બી ચારે તરફ જગ્યા વધે છે। માસ્ટર બેડરૂમમાં બી એક વિન્ડો આપેલી છે। આવી રીતે માસ્ટર બેડરૂમ તમે ફર્નિશ કરી શકો છો। આ છે આપણા માસ્ટર બેડરૂમનું ફર્નિચર, જે ફૂલી હાઇટેડ છે। આમાં બી 10 ફૂટની હાઇટ આપેલી છે, જેથી તમને ફર્નિચર સારું એવું કરવા માટે જગ્યા મળી રહેશે। આ છે આપણું માસ્ટર બેડરૂમનું, જે વેસ્ટર્ન આપેલું છે, વેસ્ટર્ન ટોયલેટ છે। આ છે આપણો કોમન બેડરૂમ, તમે જોઈ શકો છો કે બેડ મૂકેલો છે, તો બી ઘણી જગ્યા વધી રહી છે। આ બી ઘણો મોટો આપેલો છે। કોમન બેડરૂમમાં બે બે વિન્ડો આપેલી છે વેન્ટિલેશન માટે। અચ્છા, કોમન બેડરૂમનું ફર્નિચર આમાં બી ફૂલી હાઇડેડ છે, આ રીતે ફર્નિશ કરી શકો છો તમે। અહીંયા ઉપર મોટું માળિયું આપેલું છે, જેથી વધારાનો સામાન તમારો સચવાય છે।
કોમન બેડરૂમ ની પાછળ એક ચોકડી આપેલી છે કપડા ધોવા માટે. આ ભી ઘણી મોટી આપેલી છે, અહીં તમે વોશિંગ મશીન વગેરે રાખી શકો છો. આ છે આપણું 1240 નું ગાર ટાઈપ મકાન. તમે જોઈ શકો છો આમાં ભી કે ટેર કેસ છે, એ બહાર જ આપેલો છે ટેરેસમાં જવા માટે. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. અંદર એન્ટ્રી કરતાં તમને એક લક્ઝુરિયસ હોલ મળશે. તમે જોઈ શકો છો 1240 નો ગાળો છે, તો બી તમે જોઈ શકો સોફા મૂકેલા છે, તો બી ઘણી જગ્યા હોલમાં વધી રહી છે. આ રીતે હોલમાં તમે એક ટીવી યુનિટ સેટ કરી શકો છો, આ રીતે ફર્નિચર બનાવી શકો છો. નીચે ડ્રોવર મૂકેલા છે, આ રીતે ડ્રોવર બી કરી શકીએ છીએ આપણે. ને આમાં બી ફૂલ લાઇટ આપેલી છે 10 ફૂટની. આ છે આપણું કિચન. કિચનમાં ઊભું રસોડું આપેલું છે. અહીંયા એક ગેંડી આપેલી છે વાસણ ધોવા માટે. કિચનની ઉપર એક મોટું એલ સાઇઝ માળિયું આમાં બી આપેલું છે, જેથી વધારાનો સામાન મૂકી શકીએ છીએ આપણે. આમાં બી એક ફ્રીજ મૂકેલું છે કિચનની અંદર, તમે જોઈ શકો છો. તો બી ચારે તરફ જગ્યા વધેલી છે ડાઇનિંગ એરિયામાં. આ છે આપણા કિચનનો વોશ એરિયા, અહીંયા બી આપણે ગેંડી મૂકી શકીએ છીએ. આ બાથરૂમ છે. આ આપણું કોમન ટોયલેટ છે, જે ઇન્ડિયન આપેલું છે. બાથરૂમ અને ટોયલેટની વચ્ચે એક ઓપન સ્પેસ આપેલો છે, જેથી વેન્ટિલેટરમાં બહુ સારું રહી છે. ચાલો હવે બેડરૂમમાં એન્ટ્રી કરીએ આપણે. બેડરૂમમાં એન્ટ્રી કરતા તમને ખૂબ જ મોટો બેડરૂમ મળે છે, જે બી એકદમ લક્ઝુરિયસ લાગે છે. બેડરૂમમાં એક વિન્ડો આપેલી છે. આ રીતે તમે બેડરૂમનું ફર્નિચર કરી શકો છો. બેડરૂમમાં બે ઉપર માળિયું આપેલું છે, જેથી તમારો વધારાનો સામાન તમે મૂકી શકો છો. આ છે આપણી ચોકડી. કપડાં ધોવા માટે ચોકડી આપેલી છે. અહીંયા આપણે વોશિંગ મશીન વગેરે રાખી શકીએ છીએ. આ છે આપણું 1840 નું નેકેડ રો હાઉસ. જો તમે પરચેસ કરશો તો તમને આ રીતનું મળશે. અંદર એન્ટ્રી કરતા જ તમને બ્લેક પથ્થરની ફ્રેમ મળે છે, એક દરવાજો મળે છે, એક મોટો હોલ મળે છે. હોલની અંદર વિન્ડો બી આપેલી છે, ને આમાં બી 10 ફૂટની હાઈટ છે. આ છે આપણો કિચન એરિયા. કિચન એરિયા બી ઘણો મોટો આપેલો છે, ઊભું પ્લેટફોર્મ આપેલું છે બ્લેક પથ્થરનું. કિચનની ઉપર એક માળિયું આપેલું છે. કિચનમાં બે બે વિન્ડો આપેલી છે. આ છે આપણો કિચનનો ડાઇનિંગ એરિયા. આ છે આપણું કિચનનું વોશ એરિયા, અહીંયા ગેંડી મૂકેલી છે. આ છે આપણું બાથરૂમ. બાથરૂમની ઉપર મોટું માળિયું આપેલું છે, તમે જોઈ શકો છો, જે ખૂબ જ મોટું છે, જેથી તમારો વધારાનો સામાન ત્યાં પડ્યો રહે છે. આ છે આપણો માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમ બી ઘણો મોટો આપેલો છે. માસ્ટર બેડરૂમમાં એક વિન્ડો આપેલી છે, એ બી ઘણી મોટી છે. માસ્ટર બેડરૂમની અંદર તમે જોઈ શકો છો વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે. ચાલો હવે જઈએ આપણે કોમન બેડરૂમ તરફ. આ છે આપણું કોમન બેડરૂમ.
कॉमन बेडरूम भी घणो मोटो आपेलो छे, एमां भी बे बे विंडो आपेली छे। आ छे आपणा कॉमन बेडरूम नुं चोकड़ी, ચોકડીમાં તમે વોશિંગ મશીન વગેરે રાખી શકો છો તો બી ઘણી જગ્યા રહેશે। આ છે આપણું 42 નું ગા ટાઈપ મકાન, તમે અંદર એન્ટ્રી કરતા જ આમાં બી તમને બ્લેક પથ્થરની ફ્રેમ મળશે, આ લેમિનેટનો ડોર મળશે। ચાલો અંદર એન્ટ્રી કરીએ। અંદર એન્ટ્રી કરતા જ તમને આમાં બી ખૂબ જ મોટો હોલ મળે છે। હોલમાં એક વિન્ડો આપેલી છે, આ છે આપણું કિચન એરિયા, કિચનમાં ઊભો રસોડું આપેલું છે, ઊભો રસોડામાં બ્લેક પથ્થર વાપરેલો છે, આ વાસણ ધોવા માટે ગેંડી આપેલી છે, કિચનની ઉપર માળિયું આપેલું છે વધારાના સામાન માટે। આ છે આપણી ગેંડી, આ છે આપણું કોમન બાથરૂમ, આ આપણું ઇન્ડિયન ટોયલેટ છે। બાથરૂમ અને ટોયલેટની વચ્ચે જે ઓપન સ્પેસ આપેલો છે જેથી વેન્ટિલેટરમાં ખૂબ જ સારું રહે છે, જે ખુલ્લો રહે છે। આ છે આપણો બેડરૂમ, તમે જોઈ શકો છો 12x40 ની સાઇઝ છે, ગા ટાઈપ મકાન છે, તો ખૂબ જ ભવ્ય બેડરૂમ લાગે છે, એ આ પ્રોજેક્ટની ખાસિયત છે। અને આમાં બી એક વિન્ડો આપેલી છે। આ છે આપણો વોશ એરિયા, જેને આપણે ચોકડી પણ કહીએ છીએ, ચોકડી બી ઘણી મોટી આવેલી છે, વોશિંગ મશીન વગેરે રાખો તો બી ઘણી જગ્યા વધશે। આ યશભાઈ છે, એ કૃષ્ણા રેસિડેન્સી વિશે વધુ માહિતી આપશે આપણને। કૃષ્ણા રેસિડેન્સી, આ 4 રસ્તા પર આપણે ડબલ રોડ કોર્નરનો પ્રાઇમ લોકેશનમાં પ્રોજેક્ટ છે। કૃષ્ણા રેસિડેન્સીમાં આપણે 12x40, 18x40 જેવા લગ્ઝુરિયસ રો હાઉસ ને ગાળા ટાઈપ મકાનનું પ્લાનિંગ છે। અહીંયાથી આપણે સ્કૂલ છે, શોપિંગ મોલ છે, ટોટલ બધું ડિસ્ટન્સ ફક્ત 5 મિનિટના અંતરે તમને બધી સુવિધા મળી રહેશે। કૃષ્ણા રેસિડેન્સીમાં શું શું એમ્યુનિટીઝ આપીએ છીએ આપણે? કૃષ્ણા રેસિડેન્સીમાં આપણે ક્લબ હાઉસ આપેલું છે, કોઈ પ્રસંગો કરવા હોય, મંદિર છે, પછી પાર્ટી પ્લોટ છે, કોઈ લગ્ન પ્રસંગ, કોઈ મોટા ફંક્શન છે, છોકરાઓ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, વોલીબોલ ગ્રાઉન્ડ છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, સિનિયર સિટીઝન માટે સિટિંગ એરિયા છે, આ રીતના ઘણી બધી એમ્યુનિટીઝ આપણે આપીએ છીએ। કૃષ્ણા રેસિડેન્સી વિશે ખૂબ જ સરસ માહિતી આપી યશભાઈ, આ થેન્ક યુ। તમે અમારી સાઇટ પર વિઝિટ કરી એના માટે પણ ખૂબ ખૂબ આભાર તમને। કોલપાડ એરિયાનો અદ્યતન સુવિધા ધરાવતો પ્રોજેક્ટ એટલે કૃષ્ણા રેસિડેન્સી। આ લક્ઝુરિયસ પ્રોજેક્ટમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, સિનિયર સિટીઝન ગાર્ડન છે, ગજેબો છે, મંદિર છે, જીમ છે, બેન્કેટ હોલ છે, પછી ક્રિકેટ પીચ આપેલી છે। આ હતી આપણી કૃષ્ણા રેસિડેન્સીની સફર। જો તમે બી એક લક્ઝુરિયસ રો હાઉસ અને ગા ટાઈપ મકાન શોધી રહ્યા હો સપનાના ઘર માટે, તો અચૂક કૃષ્ણા રેસિડેન્સીની મુલાકાત લો